નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને સ્લીપ ડિસ્ક માટે ઓપરેશનની સલાહ આપવામાં આવે છે તો તેમનો એક ખૂબ જ કોમન સવાલ હોય છે કે સર તમે દૂરબીનથી ઓપરેશન કરશો માઇક્રોસ્કોપથી ઓપરેશન કરશો કે ઓપન કરીને કરશો તો આ ત્રણે ત્રણ ઓપરેશનમાં કયું ઓપરેશન સારામાં સારું છે તે હું તમને જણાવું સૌથી પહેલો અને બેઝિક રૂલ એ છે કે તમારે તમારા ઓર્થોપેડિક કે સ્પાઇન સર્જન જે પણ છે તેમને પૂછવું જોઈએ કે તમારા સાહેબ જે છે તે કયા ઓપરેશનમાં વધારે કમ્ફર્ટેબલ છે અને જો તમારા ડૉક્ટર એમ કહે કે તેમના દ્વારા રિઝલ્ટ માઇક્રોસ્કોપથી કે પછી ઓપન કરીને ઓપરેશનનું રિઝલ્ટ સારું મળે એમ છે તો તમારે ડેફિનેટલી તે રીતનો એપ્રોચ પસંદ કરવો જોઈએ બીજું દરેક દર્દીમાં ઓપરેશન અલગ અલગ રીતે કરવામાં આવે છે દરેક કન્ડિશન અલગ અલગ રીતની હોય છે અને તે પ્રમાણે ઓપરેશનનો ચોઈસ કરવામાં આવે છે પરંતુ આપણે બેઝિક રીતે વાત કરીએ તો સૌથી પહેલું તો દૂરબીનનું ઓપરેશન તો દૂરબીનનું ઓપરેશન અને માઇક્રોસ્કોપનું જે ઓપરેશન હોય છે આ બે ઓપરેશન ડિસ્કમાં સૌથી વધારે થતાં ઓપરેશન છે દૂરબીનનું જે ઓપરેશન છે તેમાં એકદમ નાનું એક પેન્સિલનું કે પેનનું જે હોલ હોય છે તેના જેટલું જ નાનું કાણું આવે છે મોટાભાગે કોઈ જ ટાંકાની જરૂરત તેમાં પડતી નથી અને તેમાં જો સવારે ઓપરેશન કરવામાં આવ્યું હોય તો પછી છથી આઠ કલાકમાં મતલબ કે સાંજ સુધીમાં દર્દીને ઊભા કરીને ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે સિમિલર વેમાં તમે જોવા જાઓ તો માઇક્રોસ્કોપનું જે ઓપરેશન હોય છે તેમાં ટાંકા આવી શકે છે તેમાં એક ઇંચનો ઇન્સિઝન હોય છે મતલબ ચેકો આટલો એક આંગળીના વેડા જેટલો ચેકો હોય છે જેમાં ત્રણેક ટાકા આવી શકે છે તેની સાથે સાથે તેમાં પણ એવું જ છે કે જો સવારે ઓપરેશન કર્યું હોય જો માઇક્રોસ્કોપના ઉપયોગથી તો તેમાં પણ દર્દીને સાંજ સુધીમાં ઊભા કરીને ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે આજની તારીખે મોટા ભાગની જગ્યાએ કે મોટાભાગના ઓપરેશન્સ એ કોઈ દિવસ ઓપન કરીને કે આટલો મોટો ચીરો લઈને કરવામાં નથી આવતા જો એક જ લેવલનું ઓપરેશન હોય મતલબ કે ફક્ત ચોથા પાંચમાં મણકાની ગાદી ખસેલી હોય બીજી કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ન હોય તો માઇક્રોસ્કોપના ઉપયોગમાં પણ ફક્ત આંગળીના વેઢા જેટલો ચીરો આવે છે હવે બીજી વસ્તુ કે કોઈ કોમ્પ્લિકેશન તો કોમ્પ્લિકેશન દૂરબીનમાં અને માઇક્રોસ્કોપ બંનેમાં અલગ અલગ હોઈ શકે છે જેમ કે દૂરબીનની જે સર્જરી છે તો ક્યારેક તેમાં દૂરબીન મતલબ કે જે સાધનો જે હોય છે જો તેનું સ્ટરિલિટી મેન્ટેન કરવામાં ન આવી હોય તેની ચોખ્ખાઈ મેન્ટેન ન કરવામાં આવી હોય તો દૂરબીનના ઓપરેશનથી પણ અંદર ઇન્ફેક્શન થઈ શકે છે અને માઇક્રોસ્કોપની જે સર્જરી છે તેમાં માઇક્રોસ્કોપ ક્યારેય અંદર નથી નાખવાનું હતું તેમાં જે પણ સાધનો છે તે સાધનોને ઓટોક્લેવ કરવામાં આવે છે તો અમારો પર્સનલ એક્સપિરિયન્સ એ છે કે માઇક્રોસ્કોપના ઉપયોગથી અંદરના જે ઇન્ફેક્શન છે જે તમારી નસ જે છે તેની આજુબાજુનું કે ગાદીનું ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી હોય છે ત્રીજી વસ્તુ બ્લડ લોસ મતલબ કે લોહી કેટલું વહી શકે છે જે પણ સર્જરી દૂરબીન દ્વારા કરવામાં આવે છે તો તેમાં બ્લડ લોસ ઓલમોસ્ટ નીલ મતલબ કે એક ડ્રોપ જેટલું બ્લડ તમારું લોસ થઈ શકે છે અને માઇક્રોસ્કોપ જે છે તો તેમાં થોડો ઘણો બ્લડ લોસ હોય છે પરંતુ તે પણ એટલી મેજર અમાઉન્ટ નથી હોતી તેથી દોસ્તો મેઇન જે છે તે આ ત્રણ ડિફરન્સ છે ચોથો ડિફરન્સ જે છે તે છે એક્સપેન્સનો મતલબ કે ખર્ચ ખર્ચ જે છે તે દૂરબીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હોય તો દૂરબીનના સાધનનો ખર્ચ એક્સ્ટ્રા હોઈ શકે છે અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમાં યુઝઅલી કોઈ જ રીતનો એક્સ્ટ્રા એક્સપેન્સ નથી થતો હોતો તો દોસ્તો આ ચાર ડિફરન્સ તે મેઇન છે જ્યારે પણ ઓપરેશન કોઈપણ ચૂઝ કરવાનું હોય તો તેમાં મેઇન ફેક્ટર મેં તમને કીધા એ ચાર છે અને તેની સાથે સાથે તમારા ડૉક્ટર જે છે તે કયા ઓપરેશનમાં વધારે કમ્ફર્ટેબલ છે કયા ઓપરેશનમાં વધારે કોમ કોન્ફિડન્ટ છે ને તમને રિઝલ્ટ આપી શકે છે તે ઓપરેશનનો ચોઈસ તમારે રાખવી જોઈએ ધન્યવાદ